राधे कृष्ण, राधे कृष्ण बेटा, राधे कृष्ण जहाल, राधे कृष्ण। आओ भाभी बैसो। भाभी ઘરનું બધું કામ પતી ગયું, નહીતર હું કરી વાળું। અરે બેન, તમે બેંકમાં મેનેજરની પોસ્ટ પર છો એટલે તમારે કામ વધારે કરવું પડે। અહીં તમને થાક લાગે, તમારી પાસે થોડી ઘરનું કામ કરાવાય, એટલે તમે અહીં આરામ કરો અને બાકી ઘરનું કામ હું કરી લઈશ। અરે વાહ બેટા દેવાંગી, તું કેટલી સંસ્કારી ને માયાળુ છે, તું મારી જાહલનું કેટલું ધ્યાન રાખે છે બેટા, તને ખૂબ ખૂબ ધન્યવાદ છે। હાસ તો મમ્મી, હું જાહલ બેનને મારી નણંદ નહીં, મારી નાની બેનની જેમ જ રાખું છું। હા હો મમ્મી, ભાભીની વાત સાચી છે, ખરેખર ભાભી ખાનદાન ઘરના દીકરી છે, એમણે મને ક્યારેય ટોચડાઈથી નથી બોલાવી, હંમેશા માન આપ્યું છે। હા તો બેટા જાહલ અને દેવાંગી, બસ આવો ને આવો જ પ્રેમ રાખજો, જે ઘરમાં સંપ અને શાંતિ હોય ને એ ઘર જ સુખી કહેવાય। હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે, આજે પરિવાર પાસે ધોમધોમ સાહેબી હોય પણ પરિવારના સભ્યો હળી મળીને ના રહેતા હોય તો પછી એ સુખ શું કામનું, સાચું સુખ તો સંપમાં જ છે। હા ભાભી, તમારી વાત સાચી છે, અને મમ્મી હવે મારે ટાઈમ થઈ ગયો છે ચોપર જવાનો, તો હું નીકળું। રાધે કૃષ્ણ ભાભી, રાધે કૃષ્ણ મમ્મી, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ જાહલબેન, જાઓ તમ તમારે નિરાતે। અને બેટા સંભાળીને જજે। હા મમ્મી, બાય બાય। હાય ભાભી, આજે તો ઓફિસમાં બહુ વર્ક હતું, હું આજે બહુ થાકી ગઈ છું, તમે બેસો હું થોડીક વાર આરામ કરી લઉં। ઓરે ઓ બેનબા, આરામ બરામ કરવાની કઈ જરૂર નથી, હજુ તો આપણા ત્રણેયના કપડાં ધોવાના પણ બાકી છે, પહેલા કપડાં ધોઈ નાખો ને પછી આરામ કરજો, ઓકે મેડમ? પણ ભાભી, આજે બહુ વર્ક હતું ઓફિસમાં, હું થાકી ગઈ છું એકદમ, થોડી વાર આરામ કરી લઉં। હા તો શું કામ, કઈ મારી હાટું કરો છો તમે? આરામ બરામ કઈ નહીં, અને આ જોબ કરો છો તો કઈ મારી હાટું કરો છો? પૈસા તો બધા મા દીકરી બે હાચવીને બેઠ્યું છે, થોડું રસોઈ પાણી શીખો, ઘરકામ શીખો, સાસરે જઈને નહીં તો હાલ આવશે। ભાભી હું જોબ કરું છું, એ પગારના રૂપિયા આપણા ઘર માટે જ છે ને, એમાં મારું તારું શું કરવાનું હોય, અને રહી વાત ઘરકામની, તો મને બધું આવડે જ છે ને। હા હો, તમારા મા દીકરી બેયનો આઈડિયા હું સમજી ગઈ છું, અને તમે સાસરે જાશો તો તમારો પગાર તો તમે સાથે લઈને જ જવાના છો, આ તો સારું છે કે તમારા ભાઈને 25,000 પગાર છે, નહીતર તો તમે મા દીકરી બે થઈને મને ભૂખી મારત। ભાભી તમે અમારા બે પર ખોટી શંકા ના કરો ને તો સારું છે, અને બીજી વાત કે આ મારા પગારના પૈસા છે, કે સંકટ સમયે કામ આવે ને એ માટે જ છે, મારે સાથે નથી લઈ જવા, પ્લીઝ મને સમજવાની કોશિશ કરો। હવે છે ને તમે મારા જોડે ખોટી જીવાદોડી કરવાનું રહેવા દો, અને આ કપડાં પડ્યા છે ને એ ધોઈ કાઢો, કોક આવશે તો કેટલું ખરાબ લાગશે। કાઈ વાંધો નહીં ભાભી, હું કપડાં ધોઈ નાખું છું, પછી તો તમારા જીવને શાંતિ ને। હાશ ગઈ ભલા, નળદ ને તો છે ને આમ દાબમાં જ રખાય, નહીં તો બિચારી માર જેવી ને તો વેચીને ડાળિયા ખાઈ જાય। કઈ નહીં, હાલો હવે શાંતિથી આરામ કરું, ભલે ધોવે કપડા। મારી ભાભીને બહુ ચરબી ચડી ગઈ છે, પણ એક દિવસ એમની ચરબી ઓગળી જશે, કાંઈ વાંધો નહીં, ખોટો કંકાસ કરવો એના કરતા કપડાં ધોઈ વાળું, પછી આરામ કરું, બીજું શું। Thank you.
જહાલબેન તમે આરામ કરો, કપડા હું સંકેલી લઉં છું, તમે કામ પરથી આવ્યા છો ને, થાકી ગયા હશો. અરે મમ્મી, તમે પણ મંદિરેથી આવી ગયા? હા બેટા. બેટા દેવાંગી, જાહલ, તમારા બંનેનો નાણંદ ભજાઈનો પ્રેમ જોઈને મને બહુ ખુશી થાય છે. આજે ભલે મારો દીકરો પાર્થ 12 છે, પણ તમારા બંનેનો સંપ જોઈને મને ખૂબ આનંદ થાય છે. બેટા, તમે બંને સાજા નરવારીઓ ને હો વરાના થાઓ. અરે મમ્મી, એ તો મારી ફરજ છે, અને તમારી દીકરાની ગેરહાજરીમાં મારે તમારી સાર સંભાળ રાખવી, એમાં ક્યાં મોટી વાત છે? મમ્મી, તમારે ચા પીવી છે તો બનાવી લાવું. અરે ના બેટા. મમ્મી, એક વાત પૂછું તમને? હા બેટા, પૂછને. મમ્મી, મારે થોડી શોપિંગ કરવી છે, તો કાલે મારી ફ્રેન્ડ્સ આવે છે, તો એમની જોડે જાઉં? અરે બેટા, એમાં કઈ તમારે મારી પરમિશન લેવાની હોય? તમે તો આ ઘરની લક્ષ્મી છો. અરે તમ તમારે ખુશીથી જાઓ. તમારી પાસે પૈસા છે કે હું આપું? ના મમ્મી, પૈસા તો છે મારી પાસે. અને જહાલબેન, તમે પણ ચાલો ને મારી સાથે, તમે પણ થોડી શોપિંગ કરી લેજો. ના ભાભી, મને કઈ શોપિંગ નથી કરવી, ખોટી મારે જોબ પર રજા રાખવી, તમે તમતારે કરી આવો શોપિંગ. મમ્મી. હા બેટા. હું જાઉં છું, તમારે અને જહાલબેનને કઈ લાવવાનું હોય તો મને કહી દો, હું લેતી આવીશ. ના બેટા, મારે તો કાંઈ નથી લાવવાનું. ના ભાભી, મારે પણ કાંઈ નથી લાવવું, તમે જાઓ. સારું મમ્મી, તો હવે હું જાઉં છું. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ બેટા, સાચવીને જજો અને પાછા વેળાસર આવી જજો. સારું મમ્મી. હા. મમ્મી, ભાભીના ફોનમાં ફોન આવતો લાગે છે, એ મોબાઈલ ઘરે જ ભૂલી ગયા લાગે છે, હું લઈ આવું. હા બેટા, આ તારી ભાભી છે ને, હાવ ભૂલક્કડ છે, જો એમાં જ કોઈનો ફોન આવ્યો હશે. લઈ આવ, જા. લ્યો મમ્મી, ભાભીના પપ્પાનો ફોન આવતો લાગે છે. જય શ્રી કૃષ્ણ મોહનભાઈ, બોલો બોલો, કેમ છો? આ ઘરે બધા મજામાં ને? હા બોલો. અરે મોહનભાઈ, આ દેવાંગી શોપિંગ કરવા ગઈ છે ને, તો ફોન ભૂલથી ઘરમાં જ રહી ગયો છે. બોલો ને, શું કામ છે? અરે મોહનભાઈ, તમે આમ ઢીલા ના પડી જાઓ, થોડીક હિંમત રાખો. બોલો, શું કામ છે? હું તમને કઈ મદદ કરી શકું? મોહનભાઈ, તમે જરાય ઉપાધિ ન કરો, એ હવ હારાવાના થઈ જશે. અરે મારી દીકરી જાહલ છે ને, એનું લોહી ઓ પોઝિટિવ છે. હા, હું ને જાહલ હમણાં આવીએ જ છીએ. બસ તમે છે ને હોસ્પિટલનું એડ્રેસ લખાવો. અરે મોહનભાઈ, આવા સમયે આપણે સગાવાલા કામ ન આવે તો કોણ આવે? અરે તમે હિંમત રાખો, જો હું ને જાહલ હમણાં નીકળીએ જ છીએ. હા, 10 મિનિટમાં પહોંચ્યા હો. જય શ્રી કૃષ્ણ ભાઈ. બટા જાહલ, તિજોરીમાં તારા પગારના 1.5 લાખ રૂપિયા પડ્યા છે ને, એ લેતી આવ. દેવાંગીના ભાઈનો એક્સિડન્ટ થયો છે અને બહુ બધું લોહી વહી ગયું છે, એને ઓ પોઝિટિવ લોહીની જરૂર છે. અને તારું ઈ જ છે ગ્રુપ, તો આપણે એને લોહી આપી આવીએ અને પૈસાની મદદ એ કરતા આવીએ. બેટા જા, લઈ આવ. હા મમ્મી, અને હું એમને લોહી પણ આપીશ, આ તો સેવાનું કામ છે. હા બટા, આવી. લ્યો મમ્મી, આમાં છે પૈસા. હા, હાલ બેટા ઝટ. ભાભીનો ફોન પણ લઈ લઉં. હા લઈ લે. હશ, થાકી ગઈ. Thank you.
થાકી ગઈ છું, પણ મારા સાસુ કે નણંદ બેમાંથી કોઈ દેખાતું નથી. લાગે છે બે ફરવા ગયું છે. મને લાગે છે બે પ્લાન જ ગોઠવ્યો હશે કે આ બાર જાય એટલે પાછળથી આપણે છું મંતર, નહીતર મારી નણંદ મારી જોડે નો આવે. નક્કી બે મહારાણીઓ પાસે પૈસા તો છે જ. કાંઈ વાંધો નહીં, આવવા દે બેયને. આજે તો બેયની ખેર નથી. વાહ, આવી ગઈ એમને બંને મહારાણીઓ. મમ્મીજી અને જાહલબેન, તમે બંને તો મનના મેલા નીકળ્યા. તમે તો એમ જ વિચારેલું ને કે જેવી આ માર્કેટ જાય એટલે પાછળથી આપણે રખડવા નીકળી જઈએ. અને જાહલબેન, તમારા હાથમાં આ સ્ટીકર શેનું લાગેલું છે? કઈ બીમાર પડ્યા હતા? ના ભાભી, હું ને મમ્મી હોસ્પિટલ ગયા હતા. ઓહો, આ મનના મેલા હોય એને હોસ્પિટલ જવાની જરૂર પડે? જો તમારે બંનેને ફરવા જવું હતું તો મને કહેવાય ને, કાલે આપણે ત્રણે સાથે જાત. પણ નહીં, મા દીકરીના હાથમાં તો પૈસા આવી ગયા છે એટલે અભિમાન તો હોવાનું જ. પેલી કહેવત છે ને કે જેના હાથમાં એના મોંમાં. દેવાંગી, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતી, નહીં તો મારો હાથ ઉપડી જશે. અમે કેમ હોસ્પિટલ ગયેલા એ કઈ તને ખબર છે? સાંભળ્યા વગર બોલે છે તું. હાસ તો, તમે મા દીકરી બે મોચો કરવા માટે ગયું હતું, એમાં તમારી આ લાડકી દીકરીને વાગ્યું એટલે બંને હોસ્પિટલ ગયા. ભાભી, તમે પેલા મમ્મીની વાત સરખી સાંભળો, અમે તમારા માટે જ હોસ્પિટલ ગયા હતા. શું કીધું? મારા માટે? હું તો તમારી સામે સાજી નરવી ઊભી છું. હજુ મજાક કરો છો મારો? શરમ નથી આવતી? દેવાંગી, બસ હવે બહુ થયું. તારે એ જ સાંભળવું છે ને કે અમે ક્યાં ગયા હતા? તો સાંભળ, તું તો શોપિંગ કરવા ગઈ હતી, પણ તું ફોન ઘરે ભૂલી ગઈ હતી અને તારી પાછળ તારા પપ્પાનો ફોન આવ્યો હતો. અને શું કીધું પપ્પાએ એ તને ખબર છે? તારા ભાઈનો એક્સિડન્ટ થયો છે અને એને લોહીની જરૂર હતી. એ તો સારું થયું કે આના લોહીનું ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે, અને તરત અમે બંને મા દીકરી તારા ભાઈને લોહી આપવા ગયા અને સાથે થોડી પૈસાની મદદ કરવા ગયા. અને તું એમ કહે છે કે અમે રખડવા ગયા હતા? શું? મારા ભાઈનો એક્સિડન્ટ થયો છે? હા. મમ્મી, હવે હવે કેમ છે એમને? હજી એને હોશ નથી આવ્યા. ભાભી, તમે રડો માં, તમારા ભાઈનું ઓપરેશન થઈ ગયું છે, હવે સારું છે એમને. અરે રે, જાલબેન, હું તો તમને નકામા સમજતી હતી, પણ તમે તો મારા ભાઈનું જીવન બચાવ્યું. મમ્મીની ગેરહાજરીમાં મેં તમને ન કહેવાના વેણ કીધા, પણ તમે ક્યારેય મારી સામું નથી બોલ્યા. જહાલબેન, સાચે મારી આંખ ઉગડી ગઈ છે, મને માફ કરી દેજો. ભાભી, મેં તમારા ભાઈને બ્લડ આપ્યું એ કઈ મોટો ઉપકાર નથી કર્યો. તમારો ભાઈ એ મારો જ ભાઈ કહેવાય. ભાભી, તમે શાંત થઈ જાઓ અને આ મોં પર ખુશી લાવો. મમ્મી, તમે મને વહુ નહીં, દીકરી માની. હું જગનાની કે તમારું વાતે વાતે અપમાન કરી બેઠી, મને માફ કરી દેજો. બેટા, માફી નહીં માંગ, આ તારા આંસુ જ તારા પસ્તાવાની માફી છે બેટા. અને સાંભળ,
આવું તો દરેક પરિવારમાં શંકા કુશંકા મતભેદ થતા જ હોય છે. બસ ક્યારેય પણ જીવનમાં કોઈ વર્તન કરીએ ને તો એ પહેલા સમજીને સાંભળીને પછી કરાય બેટા. અને બેટા, જે પરિવારમાં આ જાહલ જેવી સેવાભાવી અને પરમાર્થી દીકરી હોય ને એ ઘર તો એક મંદિર બની જાય બેટા. બસ જ્યારે કોઈ પણ કામ કરો ને હંમેશા બીજાના ભલા માટે કરો, એમાં જ બધાનું સારું છે. અને બેટા, મેં તને માફ કરી દીધી. મમ્મી, તમને અને ચાહલબેનને વચન આપું છું, હવે આજ પછી ક્યારેય તમારા પર શંકા નહીં કરું. આપણે સૌ હળી મળીને રહીશું. હા બેટા, જાઓ તું અને જાહલ બંને તૈયાર થઈ જાઓ. આપણે હોસ્પિટલ જઈએ તારા ભાઈની ખબર કાઢવા. એ તારી રાહ જોતો હશે બેટા. હા મમ્મી, હું હમણાં જ આવી તૈયાર થઈને. હા બેટા.